આયુષ્ય એક જ વાર બંધાય, શ્રેણી કે નરક નું બાંધી લીધું, અને પછી પરમાત્મા મહાવીર મળ્યા છે, અને પછી કેટલો મોટો યુટર્ન છે જીવનની અંદર, જે માણસને સ્વીકાર કર્યા વગર નતું ચાલતું, માંસ ખાધા વગર નતું ચાલતું, એ માણસ પરમાત્માનો કેવો પાગલ ભક્ત બની ગયો. અને એમાં ખબર પડી, મરીને હું ક્યાં જવાનો છું? પહેલી નરકમાં. અને આવ્યા શ્રેણી ભગવાન પાસે, છક્કા છૂટી જાય. આજે લેતો નથી તમારી સામે, નરકના દુઃખના વર્ણન જો લઉં ને તો હમણાં તમારા છક્કા છૂટી જાય. પહેલી નરક, સાતમીને છોડી દો, પહેલી નરક. એક દિવસ નહીં, એક મિનિટ ના રહી શકો, ગાભા નીકળી જાય. ભગવાન, મેં તમારા મુખેથી નરકની દુઃખ વેદના સાંભળી છે, અને એ જ નરકમાં મારે? તમારો ભક્ત હું કેવાઉ? હું તીર્થંકર કેવાઉ? ત્યાંથી નીકળીને કોણ થવાના છે? તીર્થંકર થવાના છે ને. હું તીર્થંકર થવાનો, અને મારે નરકમાં જવું પડે? ભગવાને ત્રણ ઓપ્શન આપ્યા ખાલી મનને મનાવવા માટે. એકે ઓપ્શનમાં સફળ ના થયા, અને શ્રેણીક અત્યારે ક્યાં છે? આટલા મોટા તીર્થંકર થનારાને પણ એકવાર જો નરકનું આયુષ્ય બંધાઈ ગયું. હું આ વાત એટલા માટે કહું છું, હજી જો વંથળ ચાલુ ના થયો હોય તો બાજી તમારા. પંદર થી પાંત્રીસ ની શિબિર હોય ને તો આમ ડાય બાય કરીને 40-35 થઈ શકશો, પણ જો વંથળમાં પહોંચી ગયા હશો ત્યાં ડાય બાય કરશો તો કઈ ફરક પડવાનો? આયુષ્ય કર્મને તમે ઉલ્લુ બનાવી શકવાનો? યમરાજ છે ને, એક વખત નીકળ્યો તો બધાને ઉડાડવા માટે લાઈન સર. એમાં એક દિવસ એક જગ્યાએ ગયો, અને એ ભાઈને કીધું કે ભાઈ આજે તારો વારો છે. અને ઓલો ધ્રુજી, એને થયું જેટલું લંબાવાય એટલું લંબાવી, હવે આવ્યા જ છો તો જરા કોફી બોફી પીઓ ને. એટલે સરસ મજાની કોફી બનાવી, એમાં ઘેનની ગોળી નાખે, અને યમરાજને પીવડાવી. યમરાજે પી ઘેનની ગોળી, ઘોટી ગયો. અને પછી આ માણસે યમરાજ નું લિસ્ટ હાથમાં લઈ લીધું, જોયું તો પહેલો જ નંબર એનો, મરી ગયા. એને ઉસ્તાદી કરી, આખું લિસ્ટ બદલી નાખ્યું, પોતાનો નંબર છેલ્લે. માણસને મૃત્યુ પહેલું જોઈએ કે સૌથી છેલ્લે જોઈએ? એટલે જોઈએ તો ખરું. એને પોતાનો નંબર સૌથી છેલ્લો કરી નાખ્યો, 10મો. 10 જણને ઉડાડવાનો હતો, આજે 10મો લખી નાખ્યો. 4 કલાકે યમરાજની ઊંઘ ઉડી, મસ્ત બગાસું ખાધું. પછી ઓલાને જોયો, અરે વાહ દોસ્ત, મસ્ત કોફી પીવડાવી, મજા આવી. હવે એક કામ કરું, તે આજે મને આટલું સરસ હેલ્પ કરી, આમ પહેલો તને ઉડાડવાનો હતો, હવે પહેલેથી 10. લાખ પ્રયત્ન કરો, મુદ્દે વહી હોતા હૈ જો. અરે નીચેથી લેવા છે, પૂરું થઈ ગયું. એને યમરાજે કઈ કરવું જ ના પડ્યું, પૂરું. બચને કી કોશિશ મત કર, જીવનને લંબાવવા કરતા જીવનને સુધારવાના પ્રયત્ન.